tenía que microcontrolar en la base de mi libro, tenía una cosa de todo eso. Hace hace un par de una vista y hasta se me va a quien la persona se va, son los años, y para un año se me da ni a ocasión. બરાબર તો હવે આપણે પાછળ છીએ ત્યારે આપણે જોયું છે કે પૃથ્વી ગોળ છે પૃથ્વી ઉપર ચંદ્ર ઉપર જીવન શક્ય નથી એ બધું આપણે પાઠમાં સમજી ગયા છીએ હવે આપણે અહીંયા આના પ્રશ્ન જવાબ જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તો જવાબમાં લખવાનું કે પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે જે પૃથ્વી છે દરેક પદાર્થ એટલે દરેક એટલે ગમે તે વસ્તુ હોય એને પોતાના તરફથી આકર્ષે છે એ બળને કેમ કહેવાય ગુરુત્વાકર્ષણ બળ કહે છે બરાબર ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે તો જવાબમાં તમારે લખવાનું છે કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે પૃથ્વીનો ઉપગ્રહ કયો છે તો કે ચંદ્ર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ચંદ્ર કોના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે તો જવાબમાં લખવાનું કે ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે પૃથ્વી વિશે ટૂંકમાં પરિચય આપો તો પૃથ્વી આપણે આખો પૃથ્વી વિશે મેં તમને લખી દીધું છે હવે સમજાવી દઉં છું કે પૃથ્વી સૂર્યમંડળના આઠ ગ્રહમાંનો એક ગ્રહ છે હવે આઠ ગ્રહ છે એમાંથી પૃથ્વી પણ એક ગ્રહ છે સૂર્ય મંડળના પૃથ્વી પર જ જીવન સૃષ્ટિ અસ્તિત્વ છે હવે મેં તમને પાઠ સમજાવ્યો ત્યારે પણ કીધું હતું કે પૃથ્વી એક જ એવી જગ્યા છે જ્યાં જીવ સૃષ્ટિ એટલે કે જીવન છે એ શક્ય છે અને જીવન છે એ અસ્તિત્વમાં છે પૃથ્વી શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલી છે પૃથ્વી જે છે એ શુક્ર અને મંગળ બે ગ્રહ છે એની વચ્ચે આવેલી છે તે સંપૂર્ણ ગોળ નથી પરંતુ નારંગી જેવી ગોળ છે તે જે પૃથ્વી છે એ ગોળ દડા જેવી નથી પણ નારંગી જેવી છે તો હવે નારંગી છે કેમ તો તમે નારંગી જોજો તો અમુક છે એ અમુક જગ્યાએ તમે જોશો તો એ લીસી હોય છે ક્યાંક ખરખચડી હોય ક્યાંક ઊંચી હોય એટલે એને પૃથ્વીને નારંગી જેવી કીધું છે પૃથ્વી પોતાની ધરી પર સૂર્યની આસપાસ ફરે છે એ તો તમને બધાને ખબર જ છે તે 24 કલાકમાં એક આટો પૂરો કરે છે પૃથ્વી જે છે એ 24 કલાકમાં એક આટો પૂરો કરે છે તેથી પૃથ્વીના દૈનિક ગતિને કારણે પૃથ્વી જે રોજ એક આટો પૂરો કરે છે એના કારણે દિવસ રાત થાય છે અને પૃથ્વી આશરે 365 દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે જેના લીધે ઋતુઓ થાય છે હવે ઋતુઓ કેવી રીતે થાય છે તો કે જે પૃથ્વી છે એ સૂર્યની પ્રદક્ષિણા 365 એની પ્રદક્ષિણા કરતા એને 365 દિવસ લાગે છે જેના કારણે ઋતુઓ બદલે છે અને પૃથ્વી આખો દિવસ એક વખત ફરે છે જેના કારણે દિવસ રાત થાય છે બરાબર અને પૃથ્વીની સપાટીની ચારે બાજુ વાયુમંડળ વિસ્તરેલું છે વાયુમંડળના કારણે પૃથ્વીની સપાટીનું ચારે બાજુ વાયુમંડળ વિસ્તરેલું છે તેમાં સજીવોને જીવવા માટે જરૂરી વાયુઓ આવેલા છે જો આ વાયુમંડળ ન હોય તો આપણે જીવવામાં થોડી તકલીફ પડે એટલે વાયુમંડળ છે એ જે આપણે જીવવા માટે જરૂરી વાયુઓ પૂરા પાડે છે અને ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે અને પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છે કોણ તો કે ચંદ્ર તો કે ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 કે સુનીતા વિલિયમ્સને અવકાશમાંથી પૃથ્વી કેવી લાગી ત્યાં તેને કેવા વિચાર આવ્યા હવે સુનીતા વિલિયમ્સ છે એ જ્યારે અવકાશમાં ગઈ ત્યારે શું જોવે છે અને કેવો એને વિચાર આવે છે એના વિશે જવાબ લખવાનું છે તો કે સુનીતા વિલિયમ્સને પૃથ્વી જોતા ખૂબ જ સુંદર અને આકર્ષણ લાગ્યું વળી પૃથ્વી પરથી ચંદ્ર જેવા પ્રકાશિત દેખાય છે તેવી પૃથ્વી પ્રકાશિત લાગ્યું અને તેના મનમાં ઘણા વિચારો આવ્યા તેણે વર્ણન કરતા કહ્યું કે તેણે માત્ર દૂરથી પૃથ્વી જોતા તેની જમીન કે દરિયા જ ઓળખી શકાય નહીં કે દેશની સીમા હવે
દરિયો જે છે પાણી ઈ દેખાય છે બીજું કઈ દેખાતું નથી એટલે એને મગજમાં એવો વિચાર આવે કે જે સરહદો છે ઈ કોણે બનાવી છે આપણા મગજે બનાવેલી છે એટલે મગજ દ્વારા આપણે નકશામાં બનેલી છે એટલે આપણા મગજમાં છે પણ દેશમાં કે સરહદ છે એવું છે નહીં સરહદ નહીં આવા ઘણા અનુભવો તે જણાવે છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ઉલ્કા કોને કહે છે તો તમારે જવાબમાં લખવાનું કે ઉલ્કા એ અવકાશી પદાર્થ છે જે સૂર્યની આસપાસ ફરતા ખડકોના નાના નાના ટુકડા છે ઉલ્કા કોને કહે છે કે તો કે ઉલ્કા એ અવકાશી પદાર્થ છે જે સૂર્યની આસપાસ ફરતા ખડકોના નાના નાના ટુકડા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચંદ્ર પર જીવન શા માટે નથી તો જવાબમાં લખવાનું કે ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી ચંદ્ર પર જીવન શક્ય નથી ચંદ્ર પર શું નથી તો કે ચંદ્ર પર વાતાવરણ નથી તેથી ચંદ્ર પર જીવન છે શક્ય નથી અહીંયા આપણે પાઠ 11 ના પ્રશ્ન જવાબ પૂરા થયા છે અને 11 માં પાઠ કમ્પ્લીટ થઈ ગયો છે તમારા પાસે તમારી બુકમાં પણ આ પ્રશ્ન જવાબ લખી દેવાના રહેશે